થોડા સમય પહેલા મોરબી જિલ્લામાં એક ટોલ નાકાનો વિવાદ સામે આવ્યો હતો, ત્યારે આવો જ એક કિસ્સો જૂનાગઢના ગોદાઈ ગામ પાસે ટોલ નાકા મુદ્દે વિવાદ સર્જાયો છે, જેમાં ભારે વાહન ચાલકો ટોલ ચાર્જ બદલવા ગોદાઈ ગામથી પસાર કરવાના આક્ષેપોથી ટોલ નાકાને મોટું નુકસાન થઈ રહ્યું છે. બહારની ગાડીઓ ટોલ ચાર્જ બચાવવા ડાયવર્સન કરતા હાલ ટોલ કંપની અને સરકારને નુકસાન પહોંચી રહ્યું હોવાના આક્ષેપો ટોલ સંચાલકો દ્વારા થઈ રહ્યા છે. તો બીજી તરફ આ રસ્તો ટોલ નાકા બન્યા પહેલાનો જાહેર માર્ગ છે અને ગ્રામજનોની કાયમી જરૂરી રસ્તો છે. વાહનો પાસેથી પૈસા ઉઘરાવવાના આક્ષેપોને ગ્રામના અગ્રણીઓએ પાયા વિહોણા ગણ્યા છે. આ તમામ વિવાદ સર્જાતા તંત્ર દોડતું થયું છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામ પાસે જૂનાગઢથી સોમનાથ જઈએ એ રસ્તા પર એક ટોલ નાકો આવેલો છે. મીડિયાના માધ્યમથી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે ત્યાં એક નકલી ટોલ નાકો બનાવી અને ટોલ ટેક્સની ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ બાબતની તાત્કાલિક નોંધ લઈ અમે એસપી શ્રી પાસેથી પણ એનો અહેવાલ માંગ્યો હતો. સાથે સાથે અમે મામલતદારશ્રીના અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી, જેમાં આરએનબી પંચાયત, સિંચાઈ, પોલીસ વગેરેની ટીમ બનાવી અને સ્થળ ઇન્સ્પેક્શન કરીને રિપોર્ટ આપવાની સૂચના આપી હતી. એનો રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ટોલ નાકાના જે મેનેજર છે એમને ગામ લોકોની સામે એક ફરિયાદ નોંધાવેલી છે અને સામે ગામ લોકોએ પણ ટોલ નાકાના જે મેનેજર છે એની સામે એક ક્રોસ ફરિયાદ નોંધાવેલી છે, જેની તપાસ પીઆઈ વંથલી કરી રહ્યા છે. આગળ ઉપરાંત જે અમારી આ ટીમ ગઈ હતી એને જોયું કે એક સિંચાઈ વિભાગ મારફતે એક પાળો બનાવવામાં આવ્યો હતો. એ પાળાની બંને બાજુ માટીનું પુરાણ કરી અને જગ્યાને સમતળ કરી અને વાહન પસાર થતા હોય એવી એક